અમદાવાદ. ગુજરાતના ભરૂચમાં સૌથી વધુ વખત નકલી નોટોનો કારોબાર ઝડપાઈ ચૂક્યો છે, પરંતુ ગઈકાલે એક એવી જ ઘટના સામે આવી છે. ગેરેજ ચલાવતા એક યુવકની સમી સાંજે હત્યા કરી દેવામાં આવી. સાંજના સમયે જાહેરમાં ગોળી મારીને હત્યાની ઘટના સામે આવતા સ્થાનિક લોકો અરેરાટી ફેલાઈ ગઈ છે. ગોળી મારી હત્યા, સમી સાંજની ઘટના, ગેરેજ સંચાલકની હત્યા. આ ઘટના ગઈકાલે સામે આવી હતી. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ તમામ દ્રશ્યો અંકલેશ્વરના સારંગપુર નજીક આવેલા પદ્માવત નગર વિસ્તારના છે. અહીં ગત મોડી રાત્રે એક ઇસમ પર ફાયરિંગ કરી હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો છે. જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખળભળાટ મચી ગયો છે. કોની હત્યા થઈ? ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા આ છે સમીમ ખાન જમીલ ખાન. ગઈકાલે તે પોતાની ગેરેજ બંધ કરીને પોતાને ઘેર પરત આવ્યો હતો. આ દરમિયાન બાઇક મૂકી ઘરમાં પ્રવેશ કરવા જતા સમયે જ અચાનક પાછળથી આવેલ બે અજાણ્યા ઇસમોએ સમીમ ખાન ઉપર ફાયરિંગ કરતા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સમીમ ખાનનું મોત નિપજ્યું છે. મૃતકને હોસ્પિટલ લાવવામાં આવતા હોસ્પિટલ ખાતે પણ ઘટનાના પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. કોણ છે હત્યારા? શા માટે હત્યા કરવામાં આવી? શું હતી દુશ્મની? અચાનક પદ્માવત નગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ તો આ મામલા અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પણ ગુનો નોંધી ડોગ સ્ક્વોડ અને એફએસએલ વિભાગની મદદથી તજવીજ હાથ ધરી છે, તેમજ ઘટનાને અંજામ આપવા પાછળના કારણોને શોધવાની સાથે અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને આ વિસ્તારની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. કોણે સલીમ પર ફાયરિંગ કર્યું તેની પણ પોલીસે તપાસ કરી છે. હજુ સુધી આરોપીનું નામ જોકે સામે આવ્યું નથી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. સારંગપુર વિસ્તારમાં સમીમ ખાન નામની વ્યક્તિની હત્યા થયેલાનું બહાર આવેલું છે, જે અંગે એફઆઈઆર દાખલ કરી અને ગુનેગારને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. એક હત્યા, અનેક સવાલ. ગેરેજના વ્યવસાય કરતા સમીમની આખરે હત્યા કેમ કરવામાં આવી? શું ધંધાની અદાવતમાં હત્યા થઈ કે પછી અન્ય કોઈ કારણોસર હત્યા કરવામાં આવી છે તેવી ચર્ચાઓ હાલ તો ઘટના બાદથી જ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. ત્યારે પોલીસ હત્યારા સુધી પહોંચીને તેને શકંજામાં લેશે, ત્યારબાદ જ સમીમ ખાનની હત્યાનો ભેદ ઉકેલાય તેમ છે. ક્રિમિનલ માટે હારુન પટેલ, વીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.